Hello, good morning students. Welcome to our online education at Shree Adarsh Primary School. आपने दोनों आपने अंदर, तुमने लोगों ने यूनिट तरह आ ओ आउट, ऐना किसे आपके आगे ना जो लेक्चर लोग को ऐमा आपने लेसन किसे जाने के टू बॉयज इन द जंगल, ऐना पची एलिफेंट से पैराग्राफ तुमने आपने तो ए पैराग्राफ ऊपर थी तुमने के ना क्वेश्चन आंसर तुम्हारे अपना होता है ना विषय अपने सीखे चाहिए अपने जो पैराग्राफ है तो के एलिफेंट्स विषय जो माहिती अपने आपके लिए होती है ना आधार जो क्वेश्चन आंसर होता ते तुम्हें एमआर तुमने जो बताओ कि प्रमाण तुम्हें लगे आसे ऐना पच्ची तो तुम्हारे कितना अभिव्यक्ति रजू करो तो कितना वाक्य बात है कि वाक्य सामने जाने आपका मना भी कोई शब्द आ जाए धारो कि तुम्हें बस चुकी गया क्यों कहीं थे तो आपने किसी और वाले रहे हो बस चुकी गई अच्छी क्यों क्यों खराब दृश्य जो है कोई एक्सीडेंट हो गया तो उन्हें भागे ही वक्त जो है तो आपने बोले जी ओ गॉड कि भगवान हम क्या सुने वो सुंदर दृश्य जो है वाटर ब्यूटीफुल से कि वाटर ब्यूटीफुल पिक्चर कि वो आपने बोले जी पची इधर के कोई सारो विचार तुमने कोई मित्र तुम्हारा आप पे कर दे तो वाटर गुड आइडिया कि वो सरस हो जाए कोई एग्जाम आप बच्चे तो आपने कहे छे वेस्ट ऑफ लक क्योंकि तुमने तो सारो कोई सारो काम करो शाबाश के जे उत्साह बढ़ा रहे थे वो तो ऐसा बने अपने ने शाबाशी आप की हो तो आपने कहे छे ब्रेव तो ये बता जे अभिव्यक्ति करवा रहा जे शब्द छे ऐसा विषय आपने हमें तुम्हारे लोगों ने छे एक्टिविटी ए के ऐसे एक्टिविटी ए नाइन टेन या ऐसा स्टडी के ये तुमने लगा मिला छे आप बता तुम्हारे तुम्हारे नोटबुक नहीं अंदर तुम्हारे लगवाना छे अरे एक्टिविटी एक में जो है यहाँ पे जो कि कंप्लीट दिस क्वेश्चंस यूजिंग वर्ड्स फ्रॉम द बॉक्सेस એટલે કે ઉપર બોક્સમાં કેટલાક શબ્દ આપે છે અને એ શબ્દોનો ઉપયોગ કરી અને તમારે નીચેની ખાલી જગ્યાઓ ભરવાની છે હવે મિત્રો યાદ રાખો આપણે જ્યારે ગ્રામરનો એક ટોપિક લીધો હતો તમારે હાઉ મચ અને હાઉ મેની એના વિશે આપણે શીખ્યા તો એના આધારે તમારે બ્લેક્સ ભરવાની છે નીચે તમારે એના સેન્ટેન્સ બનાવવાના છે શબ્દનો ઉપયોગ કરીને એના આધારે તમારે ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે આપણે તમને પહેલા બેઝિકલી જો સમજાવીએ તો હાઉ મેની અને હાઉ મચ એટલે કે શું तो हाउ मेनी के जेनी आपने गणी सकता होई जे काउंटेबल नाउन से एना विषय माहिती लेवी तो आपने एना थी जे प्रश्न पूछे त्यारे आपने हाउ मेनी नो उपयोग करिए अने हाउ मच એટલે કે શું કે અનકાઉન્ટેબલ નાઉન્સ કે જેને આપણે ગણી શકતા નથી કે દ્રવ્યનો જથ્થો આપણે એને કહીએ છીએ કે ધારો કે ઘઉં લો ચોખા દૂધ તેલ ઘી પાણી કે એને આપણે ગણી શકતા નથી તો એના માટે તો કહો પડશે એના વિશે માહિતી લેવી હોય તો એનો કયો પ્રશ્ન છે હાઉ મચ તો એના વિશે આપણે જે શીખ્યા એના દરેક તમારે કેટલી બ્લેક્સ ભરવાની છે તો એ એક્ટિવિટી એટ આપણે જોઈએ તો કે છે કે કમ્પ્લીટ ધીસ ક્વેશ્ચન યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સિસ બોક્સમાં આપેલા શબ્દ ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા ભરવા છે એમાં પહેલા બોક્સમાં આપણે શું આપ્યું છે પહેલા માં છે તો જો યર એટલે કે વર્ષ મંથ્સ એટલે કે મહિના ડે એટલે કે દિવસ ડેઝ એટલે કે દિવસો એક કરતાં વધારે વીક એટલે કે એક અઠવાડિયું વીક યર્સ એટલે કે ઘણા વર્ષો વીક્સ એટલે કે ઘણા બધા અઠવાડિયા એક કરતાં વધારે અવર્સ એટલે કે કલાક અને એચ યુ યુ આર અવર એટલે કે એક કલાક અને મિનિટ્સ એટલે કે મિનિટ હવે એમાં તમને પહેલું એક એક્ઝામ્પલ આપેલું છે કે હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક એટલે આપણને ખબર છે કે એક અઠવાડિયામાં એમ કે કેટલા દિવસો હોય છે એ જો સાઈડમાં આન્સર આપેલો છે સેવન એટલે કે સાત એટલે આપણને ખબર છે કે એક અઠવાડિયામાં કેટલા દિવસ આવે છે સાત દિવસ કે જેને આપણે ગણી શકીએ છીએ એટલે સેનાથી પ્રશ્ન પૂછે છે કે હાઉ મેની તો સેન્ટેન્સ બને છે કે હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક એટલે કે એક અઠવાડિયામાં કેટલા દિવસ છે હવે સેકન્ડ આપણે લખવાની છે તો હાઉ મેની ટ્વેલ્વ જો સાઈડમાં તમને બ્રેકેટમાં આપેલા છે કે સેવન ટ્વેલ્વ ટ્વેન્ટી ફોર ફિફ્ટી ટુ સિક્સટી એ બધા તમને સંખ્યાવાચક શબ્દ આપેલા છે એટલે ટ્વેલ્વ એટલે કે બાર તો આપણને ખબર છે કે બહાર શું આવે છે મહિના આવે છે તો આપણે એ સેન્ટે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું તો આપણે શું કરશું કે હાઉ મેની મંથ્સ આર ધેર ઇન અ યર એટલે કે એક વર્ષમાં કેટલા મહિના હોય છે એટલે સાઈડમાં જો આન્સર આપ્યો છે હવે એના નીચે આપ્યું છે કે ટ્વેન્ટી ટુ તો એવા સેન્ટેન્સ બને છે થર્ડ નંબર કે હાઉ મેની અવર્સ આર ધેર ઇન અ ડે એક દિવસના કેટલા આપણને ખબર છે ચોવીસ કલાક આવે છે જે તમે જાણો છો કે કેટલા કલાક છે એક આખો દિવસ એના કેટલા કલાક છે ચોવીસ થાય છે તો એમાં આપણે વાક્ય બને હાઉ મેની અવર્સ આર ધેર ઇન અ ડે એક દિવસના કેટલા કલાક હોય છે
હવે ફોર્થ નંબર ઉપર છે એમાં 52 આપેલું છે તો એમાં છે હાઉ મેની વીક્સ આર ધેર ઇન અ યર એક વર્ષમાં કેટલા આંકડા બાવન અઠવાડિયા હોય પછી જે જો 60 લખેલું છે તો સર હાઉ મેની મિનિટ્સ આર ધેર ઇન એન અવર 60 મિનિટ આપણને ખબર છે 60 શું આવે છે મિનિટ આવે છે એટલે કે એક કલાકની અંદર કેટલી આવે 60 મિનિટ એટલે કે એક કલાક તો શું સેન્ટેન્સ છે હાઉ મેની મિનિટ્સ આર ધેર ઇન પછી આપણે આપણી જાતે બનાવવાનું છે તેમ આપણે બનાવીએ કે હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ મંથ એટલે એક મહિનામાં કેટલા દિવસ હોય છે તો આપણે ખબર છે 30 તો સાઈડમાં આપણે લખવાનું છે નીચે જે બ્રેકેટ આવેલું છે એમાં આપણે સાઈડમાં લખવાનું 30 એટલે કે 30 દિવસ બરાબર એક મહિનો થાય તો હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ મંથ પછી આપણે બનાવીએ તો હાઉ મેની વીક્સ આર ધેર ઇન અ મંથ એક મહિનામાં કેટલા અઠવાડિયા હોય છે તો આપણને તો ખબર છે લગભગ 4 અઠવાડિયા જેટલા થાય છે તો સાઈડમાં તમારે લખવાનું 04 એટલે કે 4 ની 4 અઠવાડિયા આવે છે તો એક મહિનાની અંદર 4 અઠવાડિયા આવે છે તો હાઉ મેની વીક્સ આર ધેર ઇન અ હવે એમાં જો નીચે બી તેમાં લખ્યું છે કે ઓબ્ઝર્વ ધ પિક્ચર્સ બી જે નીચે આપેલા જે ચિત્રો છે એનું આપણે નિરીક્ષણ કરવાનું છે મેક ક્વેશ્ચન યુઝિંગ હાઉ મેની ઓર હાઉ મચ અને એને પ્રશ્નાર્થ પદક બનાવવાનું છે એમાં કયા શબ્દનો ઉપયોગ કરવાનો છે હાઉ મેની અને હાઉ તો જેને આપણે ગણી શકતા હોય એના માટે આપણે શું કહીએ છીએ હાઉ મેની અને જેને આપણે ગણી શકતા નથી એના માટે આપણે કયો શબ્દ લઈશું હાઉ મચ ધેન રાઇટ ધ આન્સર ઇન ધ સ્પેસ ગિવન વન ઇઝ લેફ્ટ ફોર અને પછી જે નીચે જગ્યા બી છે એમાં તમારે જવાબ લખવાથી એક આપણને બનાવીને એક એક્ઝામ્પલ તરીકે આપણે બનાવીને આપ્યું છે તો જો મેં પહેલું લખેલું છે કે હાઉ મેની કપ્સ ઓફ આઈસ્ક્રીમ આર ધેર ઇન ધ પિક્ચર જો પિક્ચર આપ્યું છે એમાં 3 આઈસ્ક્રીમના કપ આપેલા છે તો આપણને ખબર છે 3 આપે છે એને આપણે ગણી શકીએ છીએ તો સરળ વાક્ય બનાવ્યું હાઉ મેની શું કહે છે હાઉ મેની કપ્સ ઓફ આઈસ્ક્રીમ આર ધેર ઇન ધ પિક્ચર તો આપણે આન્સર લખશું કે ધેર આર 3 કપ્સ ઓફ આઈસ્ક્રીમ્સ ઇન ધ પિક્ચર પિક્ચરની અંદર 3 કપ એમને આઈસ્ક્રીમ આપેલા છે હવે સેકન્ડ ક્વેશ્ચન છે કે હાઉ મચ આઈસ્ક્રીમ ઇઝ ધેર ઇન ધ સેકન્ડ કપ જે બીજો કપ છે એમાં આઈસ્ક્રીમ છે હવે આઈસ્ક્રીમને આપણે ગણી શકતા નથી કારણ કે એ જથ્થો છે એને એક કે બે કે એવી રીતે આપણે આઈસ્ક્રીમ આપણે ગણી શકતા નથી તો એને શેનાથી વાક્ય બન્યું હાઉ મચ તો સેન્ટેન્સ બન્યું હાઉ મચ આઈસ્ક્રીમ ઇઝ ધેર ઇન ધ સેકન્ડ કપ એટલે કે જે સેકન્ડ કપ બીજા નંબરનો કપ છે એમાં કેટલો આઈસ્ક્રીમ છે તો અહીં આપણે આપેલું છે 200 ml એટલે કે 200 ml છે તો એમાં આપણે આન્સર લખશું કે ધેર ઇઝ 200 ml આઈસ્ક્રીમ ઇન ધ સેકન્ડ કપ બીજા કપમાં કે 200 ml આઈસ્ક્રીમ છે હવે થર્ડ ક્વેશ્ચન છે કે હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ થર્ડ કપ હાઉ મચ મની જો પૈસા છે એને આપણે એક પૈસો બે પૈસા એમાં આપણે કંઈ ગણતા નથી ધારો કે 5 રૂપિયા હોય કે 10 રૂપિયા હોય કે એમ કહીએ છીએ તો એના માટે પણ સેલેરી વાક્ય બને છે હાઉ મચ તેમ કે હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ થર્ડ કપ ત્રીજા કપ માટે તમે કેટલા પીએમઆઈ પે એટલે કે ચૂકવો કેટલા પૈસા ચૂકવશો તો આપણે જો અહીંયા ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ આપ્યું છે તો આપણે કહીશું કે વી વિલ પે 10 રૂપીઝ ફોર ધ થર્ડ કપ જે ત્રીજો કપ છે કેટલો છે 50 ml નો છે અને 10 રૂપિયાની કિંમત છે તો આપણે લખશું કે આપણે એ ત્રીજા કપ માટે 10 રૂપિયા ચૂકવશું હવે બીજા કેટલાક એક્ઝામ્પલ અહીં તમને સાઈડમાં આપે છે જો કોલ્ડ ડ્રિંક્સની બોટલ આપેલી છે તો અહીંયા આપણે વાક્ય બનાવવું તો આપણે કેવી રીતે બનાવીશું તો હાઉ મેની બોટલ્સ આર ધેર કારણ કે બોટલને આપણે ગણી શકીએ છીએ તો શેનાથી વાક્ય બનશે હાઉ મેની તો ત્યાં આપણે શું લખશું હાઉ મેની બોટલ્સ આર ધેર ઇન ધ પિક્ચર એટલે પિક્ચરમાં એટલે કે ચિત્રમાં કેટલી બોટલ છે તો આપણે આન્સર પણ આપણે લખવાનો છે તમારે લખશું કે ધેર આર કેટલી છે 3 છે તો લખશું આપણે કે ધેર આર 3 બોટલ્સ ઇન ધ પિક્ચર એટલે કે પિક્ચરમાં 3 બોટલો છે હવે આપણે સેકન્ડ ક્વેશ્ચન બનાવવાનો છે કે ખાલી જગ્યા ઇઝ ધેર ઇન ધ ફર્સ્ટ બોટલ એટલે ફર્સ્ટ બોટલમાં તો આપણને ખબર છે કે બોટલની અંદર શું છે કોલ્ડ ડ્રિંક બોટલ છે એટલે કોલ્ડ ડ્રિંક્સ જ હોય છે તો એનાથી આપણે વાક્ય બનાવવું હોય તો આપણે ખબર છે એને આપણે ગણી શકીએ નહીં કારણ કે એમ કે 200 ml હોય કે 100 ml હોય કે 300 ml એવી રીતનું છે કે જેને આપણે ગણી શકીએ નહીં તો એના માટે કયો શબ્દ મૂકવો પડે આપણે મિત્રો હાઉ મચ તો વાક્ય બનશે હાઉ મચ કોલ્ડ ડ્રિંક ઇઝ ધેર ઇન ધ ફર્સ્ટ બોટલ એટલે કે પહેલી બોટલમાં કેટલું કોલ્ડ ડ્રિંક છે તો આપણે ખબર છે પહેલીમાં 200 ml છે તો આન્સર લખશું કે ધેર ઇઝ 200 ml કોલ્ડ ડ્રિંક ઇન ધ ફર્સ્ટ બોટલ ફર્સ્ટ બોટલની અંદર 200 ml કોલ્ડ ડ્રિંક છે હવે થર્ડ પ્રશ્ન છે એમાં જો લખ્યું કે ખાલી જગ્યા વિલ યુ પે ફોર ધ સેકન્ડ બોટલ બીજી બોટલ માટે તમે કેટલા રૂપિયા ચૂકવશો
તો અહીંયા પૈસા ચૂકવવાના છે અને શેનાથી વાગવાની છે મિત્રો હાઉ મચ તો વાક્ય કેવું બનશે હાઉ મચ વિલ યુ પે ફોર ધ સેકન્ડ તમે બીજી ઓર્ડર માટે કેટલા ચૂકવશો તો આપણે લખશું કે આઈ વિલ પે રૂપીઝ આપણે કહો છે સેકન્ડ ઓર્ડરના કેટલા રૂપિયા છે 40 રૂપિયા છે બોલ બોલ લખાય કે આઈ વિલ પે રૂપીઝ 40 ફોર ધ સેકન્ડ વોટ તો કે બીજી ઓર્ડર માટે હું 40 રૂપિયા હવે જો ત્રીજું તમને કેટલીક બુક્સ આપેલી છે તો એનું આપણે વાક્ય બનાવવું હશે તો આપણે એને આપણે ગણી શકીએ છીએ ત્યારે શેનું બનશે હાઉ મેની કે આપણે સેન્ટેન્સ બનાવશું તે બનશે હાઉ મેની બુક્સ આર ધેર ઓન ધ શેલ્ફ શેલ્ફ એટલે કે છાજી ખબર આવી જે હોય કે તો એમાં અમને કેટલા પુસ્તકો પડે છે હાઉ મેની બુક્સ આર ધેર ઓન ધ શેલ્ફ તો આપણે અહીંયા કાઉન્ટ કરો તો 1 2 3 4 5 તો આપણે આ સરસ કે ધેર આર 5 બુક્સ ઓન ધ શેલ્ફ એમ કે એના શેલ્ફ ઉપર એમ કે અભરાય ઉપર 5 એમ કે પુસ્તકો પડ્યા છે હવે સેકન્ડ ક્વેશ્ચન છે કે ખાલી જગ્યા ટુ ધે કોસ્ટ કોસ્ટની કિંમત કેટલી છે તો આપણે મિત્રો ખબર છે કે કિંમત કરવાની હોય એટલે આપણે એને ગણી ન શકીએ તેના માટે કયો શબ્દ પૂછો આપણે હાઉ મચ તો એક વાક્ય કેવી રીતે થશે હાઉ મચ ટુ ધે કોસ્ટ તેની કિંમત કેટલી હશે તો આપણે એનો આન્સર આપો તો આપણે લખશું કે ધે મે તમારા મિત્ર સાથે વાત કરી રહ્યા હો અને એકદમ તમારા ફોનમાં રિંગ વાગશે
તો સ્વાભાવિક છે કે આપણે ફોન પહેલો લેવો પડશે, વાત અટકાવવી પડશે. તો એના માટે આપણે શું કહીશું? આઈ એમ સોરી, એમ કે પ્લીઝ મને માફ કરો, મારો ફોન આવે છે કે મારે ફોન. સેકન્ડ છે યુ વિન અ પ્રાઇઝ, તમને ઇનામ તમે જીતી ગયા છો. તો આપણે બિલીવ ના કરતા હોય કે હા મને મળશે અને તમે એ ઇનામ જીતી જાઓ તો આપણે શું કરશું? વાવ, આઈ કાન્ટ બિલીવ, મને વિશ્વાસ ન હતો કે હું આ જીતીશ. થર્ડ છે યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ યુઅર ફ્રેન્ડ ઇઝ સે, એમ કે તમારો મિત્ર તમને શું કહી રહ્યો છે એ તમને ખબર પડતી નથી. તો હવે તમારે આપણે એને કહું પડે કે તું ફરીથી બોલ, તો એના માટે કયો શબ્દ બોલવો પડે? આપણે પાર્ડન, એટલે કે ભાઈ માફ કર, તું મને ફરીથી કહે કે તારે તું મને શું કહેવા માંગે છે. ફોર છે યોર ફાધર ઇન્ટ્રોડ્યુસીસ યુ ટુ હિઝ ફ્રેન્ડ, એટલે કે તમારા ફાધર એટલે કે તમારા પિતા તમને એમ કે તેમના મિત્ર સાથે તમારી મુલાકાત કરતા તમારી ઓળખાણ કરે છે. યુ શેક હેન્ડ્સ વિથ હિમ, તો એમની સાથે તમે હાથ મિલાવશો. તો આપણે કોઈની સાથે હાથ મિલાવતા ત્યારે આપણે શું કહીએ છીએ? નાઇસ ટુ મીટ યુ, એમ કે તમને મળીને આનંદ. પછી ફિફ્થ સેન્ટેન્સ છે કે યોર સિસ્ટર ઇઝ લિવિંગ ફોર સ્કૂલ ટુ ટેક પાર્ટ ઇન અ ડિબેટ, એટલે કે ચર્ચામાં ભાગ લેવા માટે તમારી સિસ્ટર એટલે કે તમારી બહેન એમ કે સ્કૂલ ગઈ હતી, સ્કૂલમાંથી જઈ રહી છે. તો આપણે એના માટે કહીશું બેસ્ટ ઓફ. પછી છે સિક્સ સેન્ટેન્સ યુ આર થર્સ્ટી, તમને ખૂબ જ તરસ લાગી રહી છે. યુ વિલ ટેલ યોર મધર, તો તમે તમારી મમ્મીને શું કહેશો? તો કહેશો આઈ નીડ વોટર બેડલી, મને એમ કે ખરેખર ખૂબ જ પાણીની મારી જરૂર છે, એમ કે તું મને પાણી. સેવન છે યોર નોટી ફ્રેન્ડ ઇઝ પિંચિંગ, એમ કે તમારો મિત્ર તમને ચૂંટણી ભરે છે. તો આપણે શું બોલે છે? એકદમ આઉચ, કયો શબ્દ મળવામાં આવે છે? આઉચ, એટલે કે રહ્યું. એટ નંબર સેન્ટેન્સ કે યુ યર્ડ ધેટ ઇન્ડિયા હેઝ લોસ્ટ ધ ક્રિકેટ મેચ, તમે એવું સાંભળો કે ભાઈ ઇન્ડિયા એમ કે આપણું ભારત જે છે એ એમ કે મેચ હારી ગયું છે. તો આપણે મોઢામાંથી શું આવશે? અલાસ, એટલે કે અરે. હવે નાઇન નંબર સેન્ટેન્સ છે કે યુ સી ધ તાજમહાલ, તમે તાજમહાલ જોશો. તો ખરેખર એ ખૂબ જ અદભુત, એ જોઈએ તો આપણા મોઢામાંથી આહલાદક છે એ શબ્દ, તો બોલ આપણાથી બોલી જશે હાઉ વન્ડરફુલ, કેવું અદ્ભુત છે. અને લાસ્ટ છે કે યોર સ્કૂલ વિન્સ ધ ટ્રોફી, તમારી સ્કૂલ છે તે ટ્રોફી જીતી જાય છે. તમારી સ્કૂલના કેટલાક સ્ટુડન્ટ્સ કંઈક રમવા ગયેલા હોય અને એ લોકોને ટ્રોફી મળશે તો એ બહુ ખુશીવાચક શબ્દ, એના માટે આપણે વાપરો. તો આપણે શું બોલીએ છીએ? એ બે ગુરુના. હવે જો મિત્રો એક્ટિવિટી ટેકની અંદર તમારે એમાં એ છે, એમાં લખ્યું છે કે મેક ધ નેમ ઓફ અ મંથ યુઝિંગ ધોઝ લેટર્સ ઓફ ધ આલ્ફાબેટ વિચ ડોન્ટ અપીયર હિયર. અહીંયા કેવા આલ્ફાબેટ, એટલે કે કેટલાક આપણે જે એ ટુ ઝેડ એ આપણા મૂળાક્ષરો છે, તો અહીંયા એકદમ ભેગા ભેગા બધા લખેલા છે. એ તમારે એક 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 વાંચવાના છે અને આપણે મંથ એટલે કે 12 મહિનાના જે નામ છે એના લેટર, તો એમાંથી કયો શબ્દ એમાં આપેલો નથી આપણે જોવાનું છે. કે પહેલો ધારો કે જાન્યુઆરી લઈએ, તો અહીં આપણે જોવાનું કે જે આપેલો છે તો હા. પછી જોઈએ અહીંયા એફ, તો અહીંયા ફેબ્રુઆરી, કેમ કે એ બધા શબ્દ અંદર આવતા હોય છે. તો અહીંયા તમારે એક મહિનો એવો છે કે જેનું નામ અંદર આવતું નથી, તો એમાં પહેલો વારમાં આવશે જૂન, જે યુ એ જૂન એ અંદર આપેલો. પછી એમાં સેકન્ડ આપ્યું છે બી, તો મેક ધ નેમ ઓફ અ વર્ડ યુઝિંગ ધોઝ લેટર્સ ઓફ ધ આલ્ફાબેટ વિચ ડોન્ટ એપિયર. બીજામાં આપણે એવું છે કે પક્ષીનું નામ આપેલું છે અને જે એમ કે જે આલ્ફાબેટ એટલે કે જે આપણે મૂળાક્ષરો આપેલા છે એમાં એ શબ્દ આપણને દેખાતો નથી, તો એમાં મિત્રો આવે છે ક્રો, સી આર ઓ ડબલ્યુ ક્રો, એટલે કે કાકરો, એ શબ્દની અંદર આપેલો. હવે એમાં સી એમાં લખ્યું છે કે લર્ન ટુ મે અ વર્ડ કોન્સ, એટલે કે એક કોન જેવું બનાવવાનું છે. એવરી ટોપ ઓફ ટોપ બોટમ, ટોપ એટલે ઉપરથી તે નીચે સુધી, શુડ કન્સિસ્ટ ઓફ અ કમ્પ્લીટ વર્ડ, ઉપરથી પહેલેથી તે છેલ્લે સુધી તમારે એક શબ્દ બનવો જોઈએ. આથી બનાવ છે પણ કેવી રીતે કોનની આકારની, એટલે ઉપરથી પોળો નીચે જતા કેવો હોય, કોન સાંકડો હોય છે, તો એવી રીતે આ વર્ડ ચેઇન તમારે બનાવવાની છે. એમાંથી જે ઉપર જે શબ્દ આવે છે એમાંથી એક એક શબ્દ કાઢતા જઈ અને છેલ્લે એક જ લેટર રહે એવી રીતનું તમારે આ બનાવવાનું છે. તો અહીંયા જો પહેલો એક્ઝામ્પલ તરીકે ટી એ આઈ એન ટેટ આપેલું છે, તો એમાંથી આપણે એ કાઢ્યું કે એલ આઈ ટી લીટ બન્યું, પછી એમાંથી એલ કાઢો તો આઈ ટી બન્યું, અને એમાંથી ટી કાઢી નીકળે તો આપણે શું બને છે? શબ્દ એકલો આઈ બને છે. તો જો અહીંયા કોણ જેવું થઈ ગયું કે ઉપરથી એકદમ પોળો નીચે જતો એકદમ સાંકડો થઈ જાય છે. એટલે તમને જો પહેલો એ આપે છે કે
કાઢી નાખીએ તો શું બનશે એચ એ ટી ફરીથી આપણે એચ કાઢી નાખીએ તો શું બનશે એ ટી હવે લાસ્ટમાં ટી કાઢી નાખો એટલો એ રહેશે એટલે એક વર્ડ આલ્ફાબેટનો એ રહ્યો હવે એવી રીતે સેકન્ડમાં લખ્યું છે ટ્વાઇન ટી ડબલ્યુ આઈ એન તો એમાં આપણે પહેલો લેટર ધારો કે ટી કાઢી નાખીએ તો બનશે વાઈ ડબલ્યુ આઈ એન હવે સેકન્ડમાં બનાવવું છે તો આપણે લાસ્ટ વર્ડ કાઢીએ ઈ તો બનશે વી ડબલ્યુ આઈ એન વી હવે પહેલો લેટર ધારો ડબલ્યુ કાઢી નાખીએ તો આઈ એન ઈન હવે એન કાઢી નાખીએ તો શું બને છે એકલો આઈ રહે છે એવી જ રીતે ત્રીજો છે એમ એ ડી એ એમ મેડમ તો એમાંથી આપણે પહેલો વર્ડ જે છે પહેલો લેટર એમ એ આપણે કાઢી નાખીએ તો એદમ એ ડી એ એમ બનશે હવે ફરીથી જો બનાવો તો ફરીથી આપણે એ લેટર કાઢી નાખીએ તો ડી એ એમ ડેમ હવે આપણે ડી કાઢી નાખીએ તો એ એમ એમ હવે એમ કાઢી નાખીએ તો કયો લેટર આવે છે એ તો એકલો એ રહેશે તો આવી રીતે આપણે આ વર્ડ શીટ બનાવવાની છે અને ફોન તમારે લખવાનો છે હવે મિત્રો જો એક્ટિવિટી 11 કે જેની અંદર તમારે એને કહે છે સી ધ પિક્ચર કેરફુલી આખો કાળજીપૂર્વક તમારે આ ચિત્ર જોવાનું છે આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો અને નીચે કેટલાક પ્રશ્ન આવે છે એનું તમારે જવાબ આપવાનો છે આ જે ઓપ્ટિકલ ઇલ્યુઝન એટલે કે ભ્રમણા જેવું આપણે બતાવ્યું છે કે કેટલા બધા કોઈ સીધા છે કોઈ ઊંધા છે એવા ચહેરા કોઈ પુરુષના છે કોઈ સ્ત્રીના છે કોઈ ગળા માણસ છે એવા આપણને દેખાય છે તો અહીંયા આપણે એના આન્સર લખવાના છે કે હાઉ મેની ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર આ પિક્ચરની અંદર કુલ કેટલા ચહેરા આપેલા છે તો એ તમે આપણે કાઉન્ટ કરીએ તો આવે છે 32 આન્સર આવશે 32 એટલે 32 ચહેરા આપણને અંદર દેખાડે છે હવે સેકન્ડ ક્વેશ્ચન છે કે હાઉ મેની યંગ લેડીઝ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર યુવાન જે સ્ત્રી છે એમના કેટલા ચહેરા અહીંયા આગળ આપણને બતાવ્યા છે તો એમાં આવશે આન્સર 8 એટલે કે 8 ચિત્રો એના છે થર્ડ ક્વેશ્ચન છે હાઉ મેની યંગ મેન્સ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર એટલે કે યુવાન પુરુષોના કેટલા ચહેરા અંદર આપેલા છે તો એ રહ્યા છે 12 એટલે કે 12 ફોર્થ ક્વેશ્ચન છે કે હાઉ મેની ઓલ્ડ મેન્સ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર ઘણા માણસને જોઈએ ઘણા માણસને પણ ચિત્ર કેટલા બધા છે તમને આપેલા છે 1 2 3 અને 4 તેનો આન્સર આપશે 4 હવે લાસ્ટમાં છે કે હાઉ મેની સ્ટ્રેન્જ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર હવે કેટલા અજાણ્યા ચહેરા પણ જે છે તો એવા કેટલા છે 8 એટલે કે 8 તો ટોટલને તમે જે એડિશન કરો એની અંદર તો 8 + 12 + 4 + 8 તો એમાં 32 એટલે ટોટલ ફેસીસ 32 એમાં આવી જાય છે હવે એમાં ટી છે જેમાં તમારે પ્રોજેક્ટ બનાવવાનો છે મિત્રો તેમાં તમારે અહીંયા લખ્યું છે કે પ્રોજેક્ટ પર કરીને પ્રિપેર અ ફિધર બુક એક ફિધર બુક એને કંઈક બનાવવાની કે જેની અંદર તમે જુદા જુદા પક્ષીઓના જે એના પીછા ફિધર એટલે કે પીંછું એ લાવી અને તમારે એને ચોંટાડવાના અને એ પક્ષી વિશે જેનું પીંછું છે એના વિશે તમારે 4-5 સેન્ટેન્સ લખવાના રહેશે શું કહે છે કે કલેક્ટ ફિધર્સ ફ્રોમ યોર સરાઉન્ડિંગ તમારા આજુબાજુના વિસ્તારમાંથી કેટલાક પક્ષીઓ જે એના પીંછા તમારે ભેગા કરવાના છે સ્ટિક ધેમ ઇન ટુ યોર બુક તમારી જે બુક છે એની અંદર તમારે એને ચોંટાડવાના છે રાઇટ સેન્ટેન્સીસ અબાઉટ ધ વર્ડ અને જે પક્ષીનો પીંછું તમે લગાવ્યું એના વિશે તમારે 4-5 વાક્ય લખવાના છે યુ મે ડ્રો ડિફરન્ટ ફિગર્સ અહીંયા કેટલા તમે એમ કે તમે દોરી પણ શકો છો એક્ઝામ્પલ ધારો આપણે લઈએ ધારો કે પીકોકનું આપણને પીંછું મળી જતું હોય મોરનું પીંછું આપણને મળી જાય તો એ તમારે અહીંયા લગાવી દેવાનું છે ટેક્સ્ટબુકની અંદર અને મોર એટલે કે પીકોક વિશે 4-5 વાક્ય તમારે લખવાનું છે તો આપણે ધારો કે પીકોક વિશે લખવું હોય તો આપણે શું બોલીશું કે ભાઈ ધ પીકોક ઇઝ અવર નેશનલ બર્ડ તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે પીકોક ઇઝ અ વેરી બ્યુટિફુલ બર્ડ તે ખૂબ જ સુંદર પક્ષી છે ધ પીકોક હેઝ લોંગ નેક એની જે ગરદન હોય છે તે ખૂબ લાગે છે ઇટ હેઝ ફાઇન ક્રિસ્પ ઓન ઇટ્સ હેડ એના માથા પર સુંદર કલગી હોય છે ઇટ ઇઝ ડીપ બ્લુ એન્ડ ગ્રીન ઇન કલર તે ઘાટું વાદળી અને લીલા રંગનું હોય છે ધ પીકોક ઇટ્સ ગ્રેન્સ એન્ડ વોર્મ્સ તે જીવડા અને અનાજના દાણા ખાય છે તો આવી રીતે 4-5 વાક્ય તમે પીકોકનું ફિગર તમારે અહીંયા લગાવવાનું છે અને એના વિશે 5 વાક્ય તમારે અહીંયા લખવાના છે તો આવી રીતે આપણું લેસન અહીંયા યુનિટ 12 આ ઓ આઉટ એ આપણો અહીંયા આગળ પૂરું થાય છે તો મિત્રો તમારે આના જે ટેક્સ્ટબુકની અંદર જે પૂરવાનું છે તે અને સ્વાધ્યાય પોથીની અંદર તમારે આ લખી દેવાનું છે આપણો સ્વાધ્યાય જે છે એની અંદર એ તમારે એમાં લખવાનું છે અને આ સ્પેલિંગ જે છે એ પણ તમારે તમારી નોટબુકની અંદર આ બધા સ્પેલિંગ તમે લોકો લખી